નમસ્કાર દર્શક મિત્રો, મજા પડે એવા વિડીયોની અંદર હું આપનો મિત્ર અમિત ખુવા એક્સક્લુઝિવ વિડીયોમાં આપનું સ્વાગત કરું છું. હાસ્યની થોડીક બે ચાર વાત કરવાની છે. આમાં એવું છે કે હાસ્યની વાત કરીએ એટલે પરણેલાઓની વાત આવે એવું તમે બધા સ્વાભાવિકપણે માનો છો, પણ હું આજે થોડીક એ વાત ઉપર રોશની થોડોક પ્રકાશ પાડવાની કોશિશ કરું છું. એટલે રોશનીબેનના પ્રકાશભાઈને એમ થાય કે મારું નામ વિડીયોમાં લીધું પણ તમારું નહીં લીધું, આ હું જનરલ વાત કરું છું. આમાં એવું થયું હતું, એક ભાઈને મેં પૂછ્યું, પરણેલા હતા, એમના ડાચા પરથી દેખાતું હતું. મેં એમને પૂછી લીધું ભૂલથી, મેં કહ્યું એક માની લો કે રાત્રે તમે સૂતા હો ને તમારા ઘરમાં ભૂત આવે અને ઉપાડી જવાનું, કે તમે શું કરો? તો કે કંઈ નહીં, હું ભૂતને કહું લેડીઝ ફર્સ્ટ. બાજુ પાર્સલ પડ્યું લઈ જાય, મેં કહું ધારી લો કે ભાભીને ભૂત ઉપાડીને લઈ જાય તો તમે શું કરો? મને કહેતા આપણે શું કરવાનું, ભૂતની ભૂલ ભૂત ભોગવે. કે ભૂલ કરે જ ભોગવે, આપણે એવું કઈ લેવા દેવા નહીં. પણ બહુ અઘરું પડ્યો. એક બેન છોકરો જોવા માટે ગયા હતા, છોકરો જોઈને આવ્યા પછી એની બેનપણી કીધું કે યાર તો છોકરો જોઈને આવી, કે તેની બેનપણી પાછી એનથી દોડાઈ કરે, વાહ વાહ વાહ, કે કેવો લાગ્યો? એ કે આમ તો સરસ લાગે છે પણ હસે છે ને તારા દાંત એના હારા નહીં લાગતા. કે આમ બાકી છોકરો ટનાટન છે, ખાલી હસે છે ને તારા દાંત હારા નહીં લાગતા. એટલે બેનપણીએ તરત જ કીધું, કંઈ વાંધો નહીં, આમે લગ્ન પછી આપણે હસવાનો મોકો તો હાલવાનો નથી. કે ડાબલી તો ડબુક લઈને બંધ જ રહેવાની, કે ભલે કે નક્કી કર, એમ કરીને નક્કી કરી નાખ્યું. બોલો કામ એડ પડે આનો, પણ બહુ અઘરું છે. એક ભાઈના સુખી લગ્ન જીવનને લગભગ 20 વર્ષ પૂરા થયા, એનિવર્સરી હતી 20મી, એમાં મને એમણે બોલાવ્યો પ્રોગ્રામ કરવા માટે. મેં કહું ક્યાં બાતે, 20th એનિવર્સરીમાં તમને બેને, મેં કીધું આનંદ આનંદ તમને બેને કોંગ્રેચ્યુલેશન્સ. મેં કહું શું સુખી લગ્ન જીવનનું 20 વર્ષનું રાસ શું? એટલે મને તરત જ એમણે એમના ઘરની બહાર એક નંબર પ્લેટ જેવું બતાવ્યું. મને કે આ પ્લેટમાં વાંચો. મેં વાંચ્યું, મેં કહું પણ આ છે શું? મને કે અમિતભાઈ, ગાડીમાં આપણો કોઈ દડો એક્સિડન્ટ નહીં થતો અને લગ્નમાં આપણો કોઈ દડો એક્સિડન્ટ નહીં થતો. હું બેસ્ટ ડ્રાઈવર એ ખરો અને બેસ્ટ વર એ ખરો. મેં કહું ક્યાં વાત હે? મેં કહું કઈ રીતે? મને કે બેયનું એક જ રાજ. મેં કીધું કયું? મને કે સાંભળો. એટલે મેં જોયું તો ત્યાં 2KM લખેલું હતું. મેં કહું એટલે? મને કે 2 કિલોમીટર 2KM. મને કે ગાડી હરખી ચલાવી હોય તો બધું દૂરથી દેખાવું જોઈએ, 2KM 2 કિલોમીટર દૂરથી આપણે એમ ચેતી જવાનું. મેં કહું બરાબર. લગ્ન? મને કે એમાં એવું જ છે, 2KM 2KM. એમાં જાજુ પડો તો ભંગાઈ જવાય, કે કેવી મજા આવે. પણ પ્રયત્ન કરજો. હું તો કહું છું ભાભી તમને બહુ હેરાન કરતો, તમામ ભાઈઓને કહું છું પ્રયત્ન કરજો. ભાભીને ખબર છે રાતે 4:30 ફોન આવતો, શું બનાવું ખાવામાં, આવી તો વાત કરતા હોય. પછી તમે એમને કહી દો કે આલુ પરોઠા બનાય, એટલે આલુ પરોઠા બને. પછી થાય શું કે આલુ પરોઠા બનાવ હારું, તો એમને હું શું કહું છું, હા કે બોલો ને, આ બટાકા બાફા મૂક્યા છે મારી જો વાત કરો ને. હવે બટાકાના બફાતા 45 મિનિટ થતી હોય તમારે 45 મિનિટ એની જોડે વાત કરવાની. હા તમે વચ્ચે કોણ મૂકી દો, અત્યારે કામમાં છું, કામમાં જાઓ છો, મારું મારે ટાઈમ છે જ નહીં, પાણી એમ કે મોટું ચાલુ કરે. હા તો કે વાંધો નહીં, ચાલુ રાખ. એટલે જ્યાં સુધી બટાકા ના બફાય ત્યાં સુધી તમારે બફાવવું પડે. આ ઘટના છે સાહેબ. હવે આમાં શું કરવું? એટલે કંઈ નહીં, એકવાર કહેવાનું, એક દિવસ તમે ફોન કરો કે હલો હું શું કહું છું, હા એક કામ કર ટામેટાનું શાક બનાય. એટલે ટામેટાનું શાક બનતું હોય ને એટલે તરત કે મારી જો વાત કરો ને ટામેટા બને, ત્યાં સુધી તમારે કરવાની. પછી 15 મિનિટ થાય કહેવાનું, બન્યા ટામેટા? બન્યા? ના ના. કે પાછી 5 મિનિટ થાય, બન્યા ટામેટા? બન્યા? પછી ધીમે ધીમે કહેશે કે ટામેટા પાકતા નથી, કે જુઓ ક્યારની અમુક ટામેટા પાકતા નથી. હવે આવી ફરિયાદ કરે ને તો તમને બધા ભાઈઓને કહું છું, તમારે ખાલી એટલો પ્રયત્ન કરવાનો, કહેવાનું કે એમ ટામેટા નહીં પાકતા હેને. એ કે હા. તો કે કામ કે ને એની જોડે 10 મિનિટ વાત કર ને, જો પાકે છે કે આવું કહેજો. પછી ટામેટાની અંદરથી પથરા નીકળે તેમાં અમિત ખુવાની કોઈ જવાબદારી રહેતી નથી. પણ એક્સક્લુઝિવ વિડીયો જેવા ઘણા બધા મોટા મોટા ફૂલ લેન્થ વિડીયોઝ અમે અમારી યુટ્યુબ ચેનલ શ્રીધત વ્યાસ ઉપર તમને બધાને બતાવવા માટે એકદમ આતુર છીએ. આ બધા જ વિડીયોઝ તમારા માટે છે અને તમને માત્ર ને માત્ર એન્ટરટેઇન કરવા માટે છે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે, તમારા બધા જ પરિવારજનો સાથે, ફ્રેન્ડ્સ ફેમિલી, તમારા સર્કલમાં, તમારા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા માધ્યમમાં શેર કરો. અને આવા જ ઘણા બધા વિડીયો નિહાળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ શ્રીધત વ્યાસને સબસ્ક્રાઇબ કરો. મળીએ એક નવા વિડીયોમાં, ઓનલી ઓન યુટ્યુબ.